ના ખેડૂતે કોરોના મહામારીમાં આત્મનિર્ભર બન્યા. ટેકનોલોજીના માધ્યમથી રૂપિયા 1,75,000 ના ખર્ચે સોલારથી ચાલતું મિની ટ્રેક્ટર બનાવ્યું. ડીસાના શિક્ષિત અને યુવા ખેડૂતે સોલાર અને બેટરીથી ચાલતું આત્મનિર્ભર મિની ટ્રેક્ટર તૈયાર કરીને ખેડૂતોને એક નવો સંદેશો આપ્યો છે. જળસંપત્તિ વિકાસ નિગમના પૂર્વ ચેરમેન અને ડીસાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ગોરધનજી ગીગાજી માળીના પુત્ર નવીનભાઈ માળી દ્વારા પેટ્રોલ અને ડીઝલની કારમી મોંઘવારી વચ્ચે ઓછા ખર્ચે વધુ આવક કઈ રીતે મેળવી શકાય તે માટે સંશોધન કરીને ખેડૂતોને આત્મનિર્ભર ખેડૂત બનવાનો સંદેશો આપી રહ્યા છે. નવીનભાઈ માળીએ થોડા સમય અગાઉ મિની ટ્રેક્ટર બનાવવાનો વિચાર કર્યો અને ખેતરમાં બેઠા બેઠા ટ્રેક્ટરનું આયોજન કરી ટ્રેક્ટર બનાવવા બોડીવર્કનું કામ કરતા હર્ષદભાઈ પંચાલ પાસે ગયા અને તેમને ટ્રેક્ટર બનાવવાનો આઈડિયા આપ્યો અને ગણતરીના દિવસોમાં જ સોલારથી ચાલતું ટ્રેક્ટર તૈયાર કરી દીધું. સોલારથી ચાલી રહેલું ટ્રેક્ટર 1 ટન જેટલું વજન ખેંચી શકે તેવી સોલાર ક્ષમતા છે. સોલાર સિસ્ટમથી ચાલતું સોલાર મિની ટ્રેક્ટર બનાવવામાં 3 મહિના જેટલો સમય લાગ્યો છે. તેમજ એન્જિન નહીં પરંતુ ઇલેક્ટ્રિક ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમ ખેડૂત નવીનભાઈ માળીએ જણાવ્યું હતું. સોલારથી ચાલતું મિની ટ્રેક્ટર રૂપિયા 1,75,000માં તૈયાર થયું છે. ખેડૂતોને મોંઘવારીના સમયમાં ડીઝલ બચે અને નાની બાગાયતી ખેતીમાં ઉપયોગિતા સાથે સાથે પશુપાલન કરતા પશુપાલકોને દૂધ ભરાવવા, ઘાસચારો લાવવામાં સરળતા રહે અને પર્યાવરણ બચે અને પ્રદૂષણ પણ ના થાય એટલે ટ્રેક્ટર અનેક રીતે ખેડૂતોને ફાયદાકારક રહેશે તેમ ખેડૂત નવીનભાઈ માળીએ જણાવ્યું હતું. વર્ષે 1 લાખ જેટલી મજૂરી અને ઈંધણની બચત પણ થશે. ટ્રેક્ટર સારું લાગ્યું છે અને ખરેખર લોકોએ સારી મહેનત કરીને સારું એક સાધન બનાવ્યું છે. એક લાભદાયી ખેડૂતને જો લઈ જશે વસાવશે તો મોટો ફાયદો થશે અને આર્થિક રીતે ફાયદો થશે, બચત થશે. જે અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે એ પ્રમાણે જો સોલારનું બેટરી ચાલતું ટ્રેક્ટર લઈ જશે તો મોટો ફાયદો થશે. બરાબર. ઓકે, આપનું નામ? મારું નામ જયંતિભાઈ પંચાલ. બરાબર. આ ટ્રેક્ટર સોલારથી ચાલતું ટ્રેક્ટર છે, જે સોલારથી ચાર્જ થાય છે અને ટ્રેક્ટરમાં લોકલ વર્ક ફોકલ એટલે કે અહીંયાની જ બધી ટેકનોલોજી યુઝ કરેલી છે. જે બી સોલાર અને અમારા અહીંયા મેન્યુફેક્ચર હર્ષદભાઈ પંચાલ દ્વારા ટ્રેક્ટરનું બોડી કામ કરેલું છે. અને આ ટ્રેક્ટર દિવસ દરમિયાન જો સંપૂર્ણ સૌર ઉર્જા હોય તો કોઈ ચાર્જ કરવાની જરૂર રહેતી નથી અને જો વધારે તમારે સાંજે બી કામ કરાવવું હોય તો આને 220 વોટ ઉપર આપણે ચાર્જિંગ કરીને કામ કરી શકશું. ટ્રેક્ટરમાં ટ્રેક્ટરનો ઉપયોગ આપણે ખેતરમાં નાના મોટા નિંદામણ કરવા, બાગાયતી પાકોમાં નિંદામણ કરવા અને પશુપાલનના ઘાસચારા માટે આપણે ખેતરમાંથી લઈ જઈને ઘાસચારો આપવો અને દૂધ ભરાવવા માટે ડેરીએ લઈ જવા માટે અન્ય નાના કામો આ ટ્રેક્ટરથી થઈ શકશે અને આપણા ખેડૂતોના પૈસા પણ બચશે અને વાયુ પ્રદૂષણ પણ અટકશે. ટ્રેક્ટર બનાવવાનો ખર્ચ કેટલો થયો? આ ટ્રેક્ટર બનાવવાનો ખર્ચ 1,75,000 થયો હતો અને આ ટ્રેક્ટર 500 કિલો વહન ક્ષમતા ધરાવે છે. જે 500 કિલો અને કોઈને 1 ટન સુધીની કેબિનનું લોડિંગ ક્ષમતા જોઈશે તો એ પણ અમે મોડિફાઈ કરી આપીશું. નામ હર્ષદભાઈ પંચાલ છે મારું. ડીસામાં એગ્રીકલ્ચરનું કારખાનું છે. હું એગ્રીકલ્ચરના ખેતીવાડીના લગતા સાધનો બનાવું છું. એક દિવસે નવીનભાઈ પોતે ખેડૂત છે એ એક દિવસે મારા કોન્ટેક્ટમાં આવ્યા, મને મારા કારખાને આવ્યા, મને એમને વાત કરી કે હર્ષદભાઈ આપણે કોઈ એવું ઇલેક્ટ્રિકથી ચાલતું સોલાર પેનલથી ચાલતું એવું કોઈ સાધન આપણે ટ્રેક્ટર નાનું બનાવીએ કે જે આપણે આપણે ઉપયોગી આવે કોઈ નિંદામણ કરવા માટે, કોઈ ડેરીમાં કોઈ દૂધ ભરાવવા માટે કે કોઈ વજન ખેંચીને લઈ જવું હોય તો એવું કે આપણે કે વિચાર કરીએ. તો પછી અમે ને નવીનભાઈ બંને ભેગા થઈ અને આ બધી આની ડિઝાઇન તૈયાર કરી. પછી અમે આનો સામાન બધો ભેગો કર્યો અને આ લગભગ અમને બનાવતા 3-1 મહિનાનો સમય લાગ્યો. આનો 3-1 મહિનાના સમય બાદ આ ટ્રેક્ટર ફૂલ એકદમ કમ્પ્લીટ સક્સેસફુલ થઈ ગયું છે, ચાલુ એકદમ રેડી અને બહુ સારું ઉપયોગી. નાના ખેડૂતોને પણ ઉપયોગી આવે એવું છે, મોટા ખેડૂતોને પણ. નાનું મોટું કામ જે મોટું ટ્રેક્ટરથી કરવું પડતું, ખોટું ડીઝલ બાળવું પડતું, એની જગ્યાએ આ બેટરીથી સોલારથી આખો દિવસ ચાલે અને એવું નાનું નાનું કામ કરી શકે છે.